અસલામલકુમ વરમતુલ્લા વબરકાતું ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ અગિયાર રચના સ્વાધિ અગિયાર પોઈન્ટ બે આજે આ વિડીયોમાં પ્રશ્ન નંબર પાંચની ચર્ચા કરવાના છે ભાગ બાર તૈયાર કરનાર સૈયદ તસનીમ બેગમ તો વિડીયો આપણે શરૂઆત કરીએ કે પ્રશ્ન નંબર પાંચની રકમ વાંચીએ આઠ સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો એ ને કેન્દ્ર લઈ ચાર સેમી ત્રીજ્યાવાળું એક વર્તુળ દોરો બીને કેન્દ્ર લઈ બીજું ત્રણ સેમી ત્રીજ્યાવાળું વર્તુળ દોરો અને પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો તો અહીં આ રચના ખૂબ જ સહેલી રચના છે આપણે પ્રશ્ન પરથી જ કૃત્ય લખતા હોઈએ છીએ જે વસ્તુ આપી દીધી છે કે આઠ સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરવાનો છે અને ત્યાર પછી એને કેન્દ્ર અને ચાર સેમી ત્રીજાવાળું વર્તુળ તથા બીને કેન્દ્ર અને ત્રણ સેમી ત્રીજાવાળું વર્તુળ દોરવાનું છે અને પ્રત્યેક વર્તુળનો બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરવાના છે તો આપણે રચના દોરવા માટે તમારે પણ તમારા ભૌમિતિક સાધનો લઈ લઈશું પહેલાં સૌપ્રથમ પ્રથમ આઠ સેન્ટીમીટરનો પેજમાં મધ્યમાં રેખાખંડ એ બી દોરીશું તો રેખાખંડ એ બીનું માપ કેટલું લેવાનું છે આઠ સેમી એટલે શૂન્યથી લઈને આઠ સેન્ટીમીટર જેટલો રેખાખંડ એ રચીએ અહીં બિંદુ એ છે અને અહીં બિંદુ બી છે હવે રેખાખંડ એ બી ના એને કેન્દ્ર અને ચાર સેમી ત્રીજિયાવાળું વર્તુળ રચવાનું છે તો આપણે પરિકર લઈ લઈશું અને ચાર સેમી ત્રીજ્યાનું માપ લેવાનું છે ફૂટપટ્ટી મૂકીએ પરિકર પર માપ લઈએ ફૂટપટ્ટી મૂકીને કેટલું માપ લેવાનું છે ચાર સેન્ટીમીટર ચાર સેન્ટીમીટરથી વધવું જોઈએ નહીં તો આ રીતે આપણે માપ લઈશું તો અહીં જોઈ શકો છો આ જે માપ છે એ માપ ચાર સેન્ટીમીટર જેટલું માપ છે કોને કેન્દ્ર લેવાનું છે બિંદુ એને કેન્દ્ર અને વર્તુળ રચવાનું છે તો આપણે આ રીતે પેન્સિલને ફેરવી દઈશું આ રીતે આપણું વર્તુળ રચાઈ ગયું હવે કોને કેન્દ્ર લઈશું બિંદુ બિંદુ બીને કેન્દ્ર લેવાનું છે અને કેટલા સેમી ત્રીજાવાળું ત્રણ સેમી ત્રીજા વાળું વળતુ દોરવાનું છે તો ફરીથી હવે ફરી કરીને ત્રણ સેન્ટીમીટર એટલે ફૂટપટ્ટી પર ત્રણ સેન્ટીમીટર જેટલું માપ લઈશું તો આ રીતે ત્રણ સેન્ટીમીટર જેટલું માપ લઈ તો તમે જોઈ શકો છો આ ત્રણ સેન્ટીમીટર જેટલું માપ કોને કેન્દ્ર લઈશું બિંદુ બીને કેન્દ્ર લઈશું અને વર્તુળ રચીએ બિંદુ બી ને સોરી બિંદુ બી ને કેન્દ્ર લઈ આ રીતે વર્તુળ રચીએ તો અહીં કેન્દ્ર ખસી ગયું હતું એટલે ભૂલ થઈ ચાલો હવે થઈ ગયું તો બિંદુ બી ને કેન્દ્ર લઈને વર્તુળ રચ્યું તો આ ચાર સેમી ત્રીજાવાળું વર્તુળ છે અને આ ત્રણ સેમી ત્રીજાવાળું વર્તુળ છે હવે એમાંથી આપણે બીના બિંદુ એને કેન્દ્ર લઈ આ રીતે સ્પર્શકો રચવાના છે અને બિંદુ બીને કેન્દ્ર લઈ એને સ્પર્શતા સ્પર્શકો રચવાના છે તો આના માટે આપણે સૌપ્રથમ રેખાખંડ એ બીનો શું દોરીશું મધ્ય બિંદુ મેળવીશું તો રેખાખંડ એ નું મધ્ય બિંદુ મેળવવા માટે અડધાથી સહેજ વધુ માપ વારાફરતી બિંદુ એને કેન્દ્ર લઈ ઉપરના અર્ધ તલમાં અને નીચેના અર્ધતલમાં ચાપ રચીએ અને ત્યાર પછી બીને કેન્દ્ર લઈ ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં ચાપ રચીએ ચાપ મોટા કરવાના પછી એને રફ કરી નાખવાના હવે આ બંને છેદ બિંદુઓમાંથી આપણે રેખા પસાર કરીએ આ જે રેખા છે એ રેખા એ રેખાખંડ એ બીને ક્યાં છેદે છે તો તમે જોઈ શકો છો બિંદુ એમમાં છેદે છે તો હવે આ જે એ એમ બિંદુ એમને કેન્દ્ર લઈશું અને એમ જેટલી ત્રીજ્યા અથવા તો બિંદુ એમને કેન્દ્ર અને બી એમ જેટલી ત્રિજ્યા પણ લઈ શકાય તો આપણે એમને કેન્દ્ર લઈએ છીએ એ એમ જેટલી ત્રિજ્યા લઈએ છીએ આ રીતે અને વર્તુળ રચીએ તો આ જે વર્તુળ છે એ વર્તુળ બીમાંથી પણ પસાર થશે જ તો આ રીતે બિંદુ બીમાંથી પણ વર્તુળ પસાર થાય છે તો આપણે આ જે વર્તુળ રચ્યું એ વર્તુળ બિંદુ બિન બિન કેન્દ્રવાળા વર્તુળને ક્યાં છેદે છે એક તો અહીં છેદે છે અને અહીં છેદે છે તો આપણે નામ આપી દઈશું એને કયા નામ આપીએ એ આર અને એ એસ નામ આપી દઈએ તો અહીં આપણે આને નામ આપીશું આર અને એસ હવે આપણે સ્પર્શકો રચી નાખીએ એ આર તો આ એક સ્પર્શક બની ગયો અને આ જ રીતે બીજો સ્પર્શક એ એસ તો એ આર અને એ એસ એ કેન્દ્ર અને બિંદુ બી કેન્દ્રવાળા વાળા વર્તુળને સ્પર્શતા સ્પર્શકો છે હવે એવી જ રીતે બિંદુ બી માંથી બિંદુ એને સ્પર્શતા સ્પર્શકો એ કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શતા સ્પર્શકો તો આપણે નામ આપી દઈએ છીએ પી અને ક્યુ તો બી માંથી આપણે સ્પર્શક રચીએ બી પી બિંદુ બી કેન્દ્ર અને એ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શતા સ્પર્શકો તો એક સ્પર્શક બની ગયો બીપી અને બીજો સ્પર્શક કયો બને છે ખસવું જોઈએ બી ક્યુ તો આ રીતે આપણે બે વર્તુળ રેખાખંડ આપેલો બે વર્તુળ આપેલા હતા અને આ બંને વર્તુળમાંથી એ કેન્દ્ર લઈને બીજા વર્તુળના સ્પર્શતા સ્પર્શકો અને બીજા વર્તુળને કેન્દ્ર લઈ પહેલાં વર્તુળને સ્પર્શતા સ્પર્શકો રચવાના હતા તો ખૂબ જ સહેલી રચના હતી હવે આ રચનાના મુદ્દા જોઈ લઈએ કે રચનાનો મુદ્દા પણ જે રીતે આપણે રચના દોરતા ગયા છે તે રીતે જ લખવાના છે કે પહેલાં આઠ સેમી ત્રીજ સેમી લંબાનો રેખાખંડ એ બી દોર્યો એને કેન્દ્ર અને ચાર સેમી ત્રીજ્યાવાળું વર્તુળ તથા બીને કેન્દ્ર અને ત્રણ સેમી ત્રીજાવાળું વર્તુળ દોર્યું ત્યાર પછી આપણે એ લંબ દ્વિભાજક રચીને કોનો લંબ દ્વિભાજક રચ્યો છે રેખાખંડ એ નો આ દ્વિભાજક રચ્યો અને લંબ દ્વિભાજક ક્યાં ચેલે છે બિંદુ એમ તો લંબદ્વિભાજક રચીને તેનું મધ્ય બિંદુ એમ મેળવો હવે એમને કેન્દ્ર અને ત્રિજ્યા ત્રીજાવાળું વર્તુળ દોરો તો આપણે એ રીતે જ એમે એમને કેન્દ્ર અને એમે ત્રીજાવાળું આ રીતે વર્તુળ દોર્યું અને આ વર્તુળ જે એ કેન્દ્રવાળા વર્તુળને ક્યાં છે એ વર્તુળને પી તથા ક્યુમાં છેદે એટલે આપણે આ રીતે લખ્યું છે કે એ કેન્દ્રવાળા વર્તુળને ક્યાં છેદે છે પી અને ક્યુમાં અને બી કેન્દ્રવાળા વર્તુળને આર અને એસમાં છેદે છે એ કેન્દ્રવાળા વર્તુળને પી તથા ક્યુમાં છેદે અને બી કેન્દ્રવાળા વર્તુળને આર અને એસમાં છેદે ત્યાર પછી આપણે સ્પર્શકો એ તથા એ એસ તેમજ બીપી તથા બી ક્યુ દોરિયા અહીં તથા લખ્યું છે આમ એ આર અને એ એસ એ એમાંથી બી કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે તથા બીપી અને બી ક્યુ એ બીમાંથી એ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે તો અહીં આ રીતે આ રચના અહીં પૂર્ણ થાય છે તમારે હમણાં નવા અભ્યાસક્રમ પ્રમાણે એટલે કે હાલ પૂરતું જે અભ્યાસક્રમ ટૂંકાવ્યો છે તેમાં આ સ્વાધ્યાયની પાંચ રચનાઓ સુધી જવાની છે છઠ્ઠી અને સાતમાનો વિડીયો હું મોકલીશ એ પણ તમારે લખવાનો તો રહેશે જ પરંતુ એકથી પાંચ રચના એકદમ પાક્કી કરવાની છે અગિયાર પોઈન્ટ બેના અંદર ચાલો ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ